જિલ્લાના જંબુસર તાલુકાના ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા અને મૂળ સારોદ ગામના રહેવાસી મહેશ કનુભાઈ પરમાર એસટી વિભાગમાં ફરજ બજાવે. તેમના પુત્ર વિનિત પરમાર ઉંમર વર્ષ 17ને પોતાના મિત્ર સાથે વિમલ ખાવા બાબતે ઝઘડો થયો, જેની રીસ રાખીને માછી સમાજ દ્વારા ટોળું બનાવી મહેશ પરમારના ઘરમાં ઘૂસી ઘરમાં તોડફોડ કરી મહેશના ઘરના સભ્યો, તેમના પુત્ર વિનિત, તેમની પત્ની લક્ષ્મીબેન, તેમના ભાઈ હસમુખ પરમાર, તેમના સાળા અર્જુન પરમાર પર હિચકારો હુમલો કર્યો. આ હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જંબુસર પોલીસે આરોપીઓની ધરપકડ કરી એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. અને કાલે 31/10/2024 રોજ મારા પુત્ર વિનિત ઉપર એના સાથે ફરતા કેતન એનો ભાઈ ધીરજ સોલંકી છે એનો ફોન આવેલો અને એણે ફોન પર ગાળો બોલેલી અને એની મમ્મીએ ગાળો બોલી અને કે ભાઈ તું મારા ઘરે આવ. એટલે મારો છોકરો અને એમના ઘરે ગયા એટલે એની મમ્મીને એમણે ગારો બોલી અને ત્યાંથી સૌ માછી લોકોના સમાજના બધા ભેગા થઈ અને સમાધાન કરીને આ લોકોને ઘરે મોકલેલા. એટલે બધી ઘરે આવી ગયેલા. ત્યાર પછી મારો સાળો મંગળાતથી આવેલો અને એને અહીંયા આવેલો દિવાળીનો તહેવાર હતો એટલે આવ્યો અને ચા નાસ્તો કરતા હતા. એવામાં 100 જણનું માછી લોકોનું ટોળું આવ્યું અને અમારા ઘર ઉપર પથ્થરમારો કરી અમારા દરવાજા તોડી નાખ્યા અને ઘરમાં ઘૂસીને અમને આખા પરિવારને માર્યા. મારા ભાઈને હાથમાં ફ્રેક્ચર જેવું કરેલું છે, મારા સાળાને ફ્રેક્ચર જેવું કરેલું છે અને મારા ભાઈને માથામાં સાયકલ હવા પૂરવાના પંપથી મારેલું છે, પથ્થર મારેલું છે એટલે એના માથાની ચામડી ફાટી ગયેલી છે. આ બાબતે અમે જંબુસર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલી છે અને જંબુસર પોલીસ સ્ટેશન આ બાબતે યોગ્ય પગલાં લે અને અમને પૂરેપૂરો ન્યાય મળે એ માટે અમારી નમ્ર અપીલ છે. જેની રીસ રાખી અને આ કામના જે તમદારો આઠેક તમદારો તથા એમની સાથે બીજું 15 જણનું ટોળું હતું, તેઓ ફરિયાદીના ઘરે આવી ઘરે આવીને એમના ઘરે પથ્થરમારો કરેલ અને એમના ઘરનો દરવાજો તોડી નાખી ઘરમાં જઈને છૂટા પથ્થરો તથા ઢીકુપાટોનો માર મારેલ, એમના ઘરમાં જે પડેલી ખુરશી વડે પણ આ કામના જે ફરિયાદી તથા સાયદોને માર મારેલ હતો, તેમના ઘરમાં જે પડેલ સાયકલનો જે હવા પરવાનો પંપ હતો તેનાથી આ કામના જે તમદારો છે એ સાયદ હસમુખભાઈ નાઓને તેને આજે તો પતાવી જ દેવાનો છે એમ કહીને તેમના માથાના ભાગે પંપ મારતા તેના માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હતી. આમ તમામ તહોમદારોએ આ કામના જે ફરિયાદીને સાહેબોને જાતિ વિશે ગાળો પણ બોલેલી હતી, જે અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અન્વયે તથા મારી નાખવાની કોશિશ જે અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે ગુનાની તપાસ અમો કરી રહેલ છે અને આ ગુનાના કામે 5-1 તહોમદારોને અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ અમો હાલમાં ચલાવી રહેલ છીએ.